ધોરણ 5 વિષય વિજ્ઞાન પ્રકરણ 14 આપણી પંચાયત. તો પંચાયત એટલે કે શું છે? તો પંચાયત એટલે કે ગામમાં જે ગામ પંચાયત હોય એ જ છે. તો એ લોકોનું કામ શું હોય? વહીવટ કરે, બરાબર, એટલે કે બધું સાચવે, બરાબર. જેમ કે સમસ્યા હોય, કચરાની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય, તો એ બધાનો ઉકેલ લાવે, બરાબર. તો એ બધાનું જે વહીવટ ને એનું સંચાલન કરે એ પંચાયત કહેવાય. હવે આપણો દેશ લોકશાહી દેશ છે, ભારત દેશ. એનો મતલબ શું થયો કે ભારતમાં છે ને ચૂંટણીઓ યોજાય, જે આપણે જેને ઇંગ્લિશમાં ઇલેક્શન કહીએ. અને પછી શું થાય? લોકો નક્કી કરે કે કોને પ્રાઇમ મિનિસ્ટર બનાવો છે, સીએમ બનાવો છે, અને એ પાર્ટી જીતે અને પછી એ રીતે એનું શાસન થાય. તો આ રીતે ગામડામાં ગ્રામ પંચાયત કરે, શહેરમાં નગરપાલિકા, દેશમાં સંસદ કરે, અને એનો વડા હોય એ વડાપ્રધાન, ભારતનો પ્રધાનમંત્રી કહેવાય. તો આ રીતે ચાલે. તો આપણા દેશમાં આપણું રાજ છે. આપણું એટલે કે લોકોનું રાજ છે, બરાબર. લોકો ઇલેક્શનમાં ચૂંટે, વોટ આપે, એ માણસ જીતે. આપણો દેશ આઝાદ થયો. આઝાદ થયો એટલે શું હતું? પહેલાં અંગ્રેજોની ગુલામી હતી, અંગ્રેજો કહેતા એવું કરવું પડતું. આઝાદ થયા પછી ભારતના લોકો જે નક્કી કરે એ વસ્તુ થાય છે, આપણી સરકાર બને. એટલે પહેલાં અંગ્રેજો ચલાવતા હતા દેશ, એની જગ્યાએ આપણા દેશના લોકોની સરકાર બની અને એ ચલાવતા થયા. સ્થાનિક વિસ્તારમાં લોકોના કામ સરળતાથી થઈ શકે તે માટે પંચાયતો અમલમાં આવી. એટલે કે ગામડામાં હોય, શહેરમાં હોય, તો અલગ અલગ ભાગ પાડી દીધા હોય, બરાબર. ગામ છે તો આ ગામનું સંચાલન અમુક લોકો કરશે, પછી એ જ રીતે શહેરમાં અલગ લોકો કરતા હોય, અને આ રીતે આખું કામ ચાલે. એને કહેવાય પંચાયત. ગામડામાં અને શહેરમાં કામ કરતી આપણી સંસ્થાઓ વિશે આપણે જાણીએ છીએ. તો કઈ કઈ સંસ્થાઓ કામ કરે? હોસ્પિટલો કામ કરે છે, સ્કૂલો છે, એના સિવાય પાસપોર્ટ છે, આરટીઓ છે, લાયસન્સ માટે છે, તો આ બધું છે. તો એ જ રીતે સંચાલન કરે ને મ્યુનિસિપાલિટી, જે કચરો લેવા લઈ જવાનું સંભાળે, રોડ રસ્તાનું તૂટે તો એનું સંભાળે, બરાબર. તો આ બધું છે ને એ પંચાયત કરે. અહીંયા છે ને એક આખું ચિત્ર આપ્યું છે. અહીંયા શું છે? ગામડું છે, એમાં દવાખાનું છે, શાળા છે, પછી લોકો રહે છે, બરાબર, ગ્રામ પંચાયત છે, બરાબર. આ રીતે બધું ચાલે છે. આપણા દેશમાં પંચાયતી માળખું છે. આ માળખું 3 સ્તરનું છે, જેમાં ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત જેવી સંસ્થાઓનો સમાવેશ થાય. ગ્રામ પંચાયત એટલે કે ગામ માટે હોય એ, તાલુકા પંચાયત એટલે કે તાલુકો, જેને આપણે નગર કહીએ છીએ, એ તાલુકા પંચાયત, અને જિલ્લા પંચાયત એટલે કે જિલ્લો કેવી રીતે બને, ગ્રામ, ગામો અને તાલુકાને ભેગા કરીને મોટો જિલ્લો બને, બરાબર. તો અમદાવાદ જિલ્લો છે ને, ત્યાં અમદાવાદ જિલ્લામાં અમદાવાદ શહેર પણ આવે છે અને બીજા પણ ઘણા બધા ગામ અને શહેર આવે છે. એટલે જિલ્લો મોટો હોય એની અંદર બધા ગામડા અને નાના નાના શહેરો હોય, તો એનું જિલ્લા પંચાયત કહેવાય. જેમાંથી ગામડાઓ માટે ગ્રામ પંચાયત અને શહેરના સંચાલન માટે નગરપાલિકા અથવા મહાનગરપાલિકા કાર્ય કરે છે. અંગ્રેજીમાં જેને મ્યુનિસિપાલિટી કહે છે. આ સંસ્થાઓ આપણા સૌ માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આપણું જે કામ છે, આપણી સમસ્યાઓ, પાણીની સમસ્યા હોય કે રોડ રસ્તા તૂટી ગયા હોય એની સમસ્યા હોય, તો આ બધું એ કરી આપે. વહીવટ સારી રીતે ચાલે, લોકોના પ્રતિનિધિઓની મદદથી વધુ સારું કામ થાય, આ માટે વસ્તીને આધારે વિવિધ ભાગ પાડવામાં આવે છે. એટલે ભાગ પાડી દીધો હોય કે અમદાવાદ જિલ્લાની મ્યુનિસિપાલિટી અલગ, ભાવનગરની અલગ, ગાંધીનગરની અલગ, આ રીતે આખું સંચાલન થાય છે. આપણા સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે પંચાયતો કાર્યરત છે. એ પંચાયતોનું કામ શું છે? આપણા ફાયદા માટે કામ કરવાનું, આપણને જે તકલીફ હોય એ બધું એ કરી આપે. પછી ધારો કે આપણી શાળા હોય ને, તો શાળામાં પણ મંત્રી બનાવતા હોય છે, ક્લાસ મોનિટર હોય, એ શું કરે? એનું સાચવે. પછી પ્રવાસ મંત્રી હોય, એ જે શું કરે, પ્રવાસમાં જ્યારે જાય ત્યારે એનું બધું સાચવે. આરોગ્ય મંત્રી હોય, સાંસ્કૃતિક મંત્રી હોય, આ રીતે બધા અલગ અલગ મંત્રીઓ હોય. તમારો મિત્ર વર્ગ પંચાયતમાં અને શાળા પંચાયતમાં હોઈ શકે. વર્ગ પંચાયત એટલે કે તમારો જો ક્લાસનો મોનિટર હોય તો એક વર્ગ પંચાયતમાં, અને શાળા પંચાયત એટલે કે આખી શાળાનો જે મોનિટર બનાવ્યો હોય અને જેને કંઈક કામ સોંપ્યું હોય મોટું, તો એ શાળા પંચાયતમાં આવે. વર્ગમાં કે શાળામાં વિવિધ જવાબદારી નિભાવવા માટે પ્રતિનિધિ નિમાય છે. પ્રતિનિધિ એટલે કે આપણે જે મોનિટર કહીએ છીએ એ જ. આવું ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં થાય છે. પણ એ નક્કી કોણ કરે છે? તો લોકો વોટ આપે છે, બરાબર. એક વોટ આવે
આપણે દેશ છે એ ચલાવવા માટેનો આવે, પછી ગુજરાત માટેનો આવે બરાબર, જેમાં મુખ્યમંત્રી ચૂંટાય, એના સિવાય મ્યુનિસિપાલિટીનું ચૂંટણી આવે. તો આ રીતે ચૂંટણીઓ આવે ને આ રીતે ખૂબ ચાલે. પોતાના વિસ્તારમાં ચૂંટાઈને આ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરવા મળે છે, એટલે કે એ બધી વસ્તુઓની જે સમસ્યા છે એ વિસ્તારની, એ માણસ જોડે જાય અને એ એનું બધું કરે. વર્ગનો સફાઈ મંત્રી સફાઈનું કામ કરે, એટલે સફાઈ મંત્રીનું કામ શું કે બધું સફાઈ જાળવવાની. તેમ પંચાયતનો પ્રતિનિધિ પોતાના વિસ્તારના પ્રશ્નોની રજૂઆત કરે, એટલે પોતાના વિસ્તારમાં જે પ્રશ્નો હોય એના ઉપર વિચાર કરે અને એના માટે પૈસા ફાળવે અને આનો ઉકેલ લાવે. તેના વિસ્તારના વિકાસ માટે પ્રયત્ન કરે. વિકાસ થવો મતલબ શું? વિકાસ થવો મતલબ સારું થવું બરાબર, બધી સમસ્યાઓ ઉકેલાવી, લોકોને પાણી મળવું, વીજળી મળવી, આ બધું સારી રીતે મળે ને લોકોની જિંદગી સુધરે તો એને કહેવાય વિકાસ. આ રીતે લોકોની ઉપયોગી કામ થઈ શકે છે. સ્થાનિક સંસ્થાઓ ખૂબ ઉપયોગી